જય હિન્દ જય ભારત બસ શરૂ થઈ ગયું છે ભાઈ શરૂ થઈ ગયું છે જય માતાજી જય માતાજી ચાલો ફટાફટ સેશન ને શેર કરવા લાગો મિત્રો તાત્કાલિક ધોરણે સેશનને શેર કરીએ આપણે જય દ્વારકાધીશ જય માતાજી જય હિન્દ જય ભારત થેન્ક યુ બસ એકદમ મજામાં છું ભાઈ ચાલો ફટાફટ પાંચસો સુધી પહોંચાડી દો એટલે આપણે સારી રીતે લેક્ચરની શરૂઆત કરી દઈએ થેન્ક યુ રાકેશભાઈ આજે તમારા માટે નકશો લઈને આવ્યો છું ક્લાસ થ્રીની એક્ઝામની અંદર નકશાના જે ક્વેશ્ચનો હોય છે એ નકશાના નકશાના ક્વેશ્ચનો આપણને એક્ઝામમાં એવી રીતે પૂછાતા હોય છે કે ભાઈ કયા પ્રકારનો નકશો છે કયા નકશાનો હેતુ શું હોય છે તો આપણે જે આજે નકશો છે એ આખે આખા નકશાને આપણે સમજવાનો છે એ નકશો ચાહે ગુજરાતનો હોય ચાહે ભારતનો હોય પણ આપણે સામૂહિક રીતે નકશાને સમજવાનો છે સૌ પ્રથમ મિત્રો આપણે ટેટ ટાટ વિશેની જે માહિતી છે ટેટ ટાટ વિશેની માહિતી આપણે લઈ લઈએ ઓકે અત્યારે મિત્રો જ્ઞાન લાઈવની જે યુટ્યુબ આપણી જે એપ્લિકેશન છે જ્ઞાન લાઈવ એપ્લિકેશન એમાં ટેટ વન અને ટેટ ટુવાળા વિદ્યાર્થીઓ માટે ચાલીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અને સાથે ફ્રી મટિરિયલનો સેટ અને ટેસ્ટની એપ્લિકેશન આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારે ચાલી રહી છે એમાં ટોટલ મિત્રો ફીસ છે એકવીસ હજાર રૂપિયા પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે વિદ્યાર્થીઓને આ બેચ મળે છે ફક્ત બાર હજાર છસો રૂપિયામાં ઓકે અને નવ મહિનાની વેલિડિટી છે દોસ્તો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ જો તમે લેવા માગો છો તો આજનો દિવસ એ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ માટે છેલ્લો દિવસ છે આવતીકાલથી ડિસ્કાઉન્ટ જે છે એ ઘટી જશે અહીંયા જે તમને બાર હજાર છસો દેખાય છે એ કદાચ ચૌદ હજાર આજુબાજુની રકમ થઈ શકે ઓકે એમાં પાર્ટ વન અને પાર્ટ ટુનું બંને નોલેજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે પાર્ટ વનમાં કયા કયા સબ્જેક્ટ આવશે ઇંગ્લિશ ગુજરાતી શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગ વ્યવહાર છે શિક્ષણ રિઝનિંગ સામાન્ય જ્ઞાન શિક્ષણ પંચો શિક્ષણની યોજનાઓ આવી પંચોતેર માર્ક્સની ડિટેલ મળશે પાર્ટ ટુમાં ભાષા હોય ગણિત વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હોય એની સંપૂર્ણ ડિટેલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે આ આપણા ફેકલ્ટી મિત્રો છે જેનાથી તમે બધા ખૂબ જ સારી રીતે વાકેફ છો અને અહીંયા પર આપણા કોન્ટેક નંબર આપેલા છે જેના ઉપર તમે કોલ કરી અને બેચ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ઓકે હવે મિત્રો વાત કરીએ આપણે ટેટ વન અને ટેટ ટુ વિશેની છ મહિનાની વેલિડિટીવાળી જે બેચ છે આ નવ મહિનાની વેલિડિટી છે છ મહિનાવાળી બેચમાં જો એડમિશન લેવા માંગો છો તમે તો દસ હજાર આઠસો રૂપિયા વિથ ડિસ્કાઉન્ટ ફીસ છે ઓકે એમાં પણ પાર્ટ વન અને પાર્ટ ટુ જે છે એ બંને ભણાવવામાં આવશે વિદ્યાર્થીઓને કે એનો ટાઈમ સવારે મિત્રો આઠ વાગ્યે છે લાઈવ આવવાનો જે ટાઈમ છે એ ઓકે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરી માહિતી મેળવી શકો છો નંબર બંને બાજુ તરફ સહેમ જ છે આ ટેટ વન ટુવાળા વિદ્યાર્થીઓ જે છે એના માટેની છે ઓકે હવે આજનું જે ચેપ્ટર છે મિત્રો ધોરણ છની અંદર ચેપ્ટર નંબર બાર ધોરણ છ અને ચેપ્ટર નંબર બાર આપણો જે લેકચર છે એ એપિસોડ આપણો લગભગ આ ચૌદમાં નંબરનો એપિસોડ છે મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ એકાદો આંકડો આમ તેમ હોઈ શકે તેર ચૌદ પંદર હોઈ શકે મને ખ્યાલ છે ત્યાં સુધી ચૌદમાં નંબરનો એપિસોડ છે ઓકે હવે એ એપિસોડનું મિત્રો ચેપ્ટરનું નામ છે નકશાને સમજીએ આપણે નકશો સમજવાના છે હા આવી જશે ઝાલા વિશાલસિંહ આવી જશે ઓકે જોઈએ એમાં સૌ પ્રથમ આપણે નકશા વિશે વાત કરીએ તો એક તો ખાસ કરીને પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા જે છે એ નકશા આપણા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો ખાસ કરીને આપણે જ્યારે પ્રવાસ કરતા હોઈએ છીએ ફરતા હોઈએ છીએ ત્યારે આપણે મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ મારે ગાંધીનગરથી એક્સ વાય જેડ જગ્યા પર જવું છે તો ત્યાં પહોંચવા માટેનો જે રસ્તો છે એ રસ્તો મને ખ્યાલ હોતો નથી અથવા તો ફાઇનલી એ રસ્તાની મને ખબર નથી હોતી એટલા માટે આપણે જે છે એ મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે અત્યારે જે આ સાયન્સનો યુગ ચાલી રહ્યો છે એકવીસમી સદીનો યુગ ચાલી રહ્યો છે આવા સમયગાળા દરમિયાન જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર મિત્રો ઘણી બધી વખત પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન જીપીએસનું પૂરું નામ ઘણા બધા પુરા નામ પૂછાય જી ઉપરથી આવતા કેટલાક પુરા નામો જે છે એ પણ ખાસા અગત્યના છે ફોર એક્ઝામ્પલ જીપીએસ છે પછી એક જીએસએલવી છે આ સેના સાથે તો આ અવકાશયાન સાથેનો શબ્દ છે પછી એક પીએસએલવી છે ઓકે જેમ કે જીઓ સિન્ક્રોનસ લાઇટ વેહિકલ એવું કંઈક આનું નામ છે ઓકે પીએસએલવીમાં પોલર સેટેલાઇટ લાઇટ વેહિકલ એવી રીતનું કંઈક નામ છે ઓકે એની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો તમે તમારી જાતે પહોંચી શકો છો હા અને કોઈ પણ મિત્રો ખાસ કરીને જો પંચાયત વિભાગની કોઈ કોઈપણ પરીક્ષાની તમે તૈયારી કરો છો તો એક વસ્તુ યાદ રાખી લેવાની કે એક્ઝામની અંદર ફૂલ નેમ પૂરું નામ એક માર્ક્સ ફાઇનલ હશે હશે અને હશે ઓકે કેવા કેવા નામ પૂછાય તમને ખ્યાલ છે ભાઈ આ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આને કહેવાય છે જીપીએસ કેવા કેવા નામ પૂછાય ખબર તમને ખબર તમે વોટ્સએપની અંદર કોઈકને શેર કરો કંઈક નાચતો ડાગલો તમે શેર કરો તો આને ઝીઆઈએફ કહેવાય શું કહેવાય ઝીઆઈએફ ઓકે ઝીઆઈએફનું પૂરું નામ પણ પંચાયત ભરતી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે પંચાયત પસંદગી ભરતી બોર્ડ જે છે એની એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલું છે ઓકે હા અને અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો નકશા શબ્દ જે છે જેને આપણે ગુજરાતીમાં નકશા કહીએ છીએ એનો અંગ્રેજી શબ્દ છે મેપ અંગ્રેજીમાં ગુજરાતીમાં આપણે જેને નકશો કહીએ આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ ભાઈ મેપ તરીકે ઓળખીએ છીએ ખાસ કરીને આપણા બધાની રૂટીન લેંગ્વેજમાં જે શબ્દ આવે છે એ રૂટિન લેંગ્વેજનો શબ્દ મેપ છે કયો છે મેપ છે ઓકે અને મેપ એ મૂળ કઈ ભાષાનો શબ્દ તો એ મૂળ લેટિન ભાષાનો શબ્દ એ શબ્દ છે મિત્રો મેપા મુંડી શબ્દ કયો છે મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ એવો શબ્દ બનેલો છે એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે આપણે જે મેપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે તો લેટિન ભાષાનો શબ્દ છે અને લેટિન ભાષાનો મૂળ કયો શબ્દ તો મેપા મુંડી છે મેપા મુંડી ઉપરથી મેપ આવેલો છે કોના ઉપરથી મેપ આવેલો છે મેપા મુંડી ઉપરથી મેપ આપે આવેલો છે અને આ મેપનો મિત્રો મતલબ થાય છે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો સાહેબ હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો કેમ કહેવાય છે મિત્રો અત્યારે આપણી પાસે સી સુવિધાઓ છે સાહેબ આપણી પાસે મોબાઈલ ફોન છે આ મોબાઈલ ફોનની અંદર હું ગૂગલ લોકેશનમાં જાઉં અને ત્યાં જઈને હું એવું લખી દઉં બરાબર ને કે ભાઈ મારે સુરત અને થ્રો કીટું ક્યાં જવું છે તો પછી હું ત્યાં લખી દઉં ગાંધીનગર એટલે આખે આખો રસ્તો મને ચિતરી દેશે જીપીએસ સિસ્ટમ છે ઓકે એની અંદર જ્યાં જ્યાં મારી ગાડી કે મારી કાર કે મારી બસ ચાલશે એમ બતાવશે કે યસ ભૂરા તું સીધે સીધી જ લીટીમાં ધોળ્યો જ જે ચાંય જો ભૂલેશું કે આડાવેળો જો તો હેરાન થઈ જાય બરાબર ને પણ પહેલાંના સમયમાં આવી ટેકનોલોજી નહોતી પહેલાના સમયમાં આવી ટેકનોલોજી હતી નહીં એટલા માટે જે કાપડ છે એ કાપડના ટુકડા ઉપર ડિઝાઇન દોરવામાં આવતી કાપડના ટુકડા ઉપર આ જે કાપડનો ટુકડો છે ને એના ઉપર દોરવામાં આવતું કે આપણે ઓય છીએ ને આપણે ઓય જવું છે તો આપણે આ રીતે જે છે એ આ રસ્તા મારફતે અહીંયા સુધી પહોંચી શકીશું અહીંયા સુધી પહોંચી શકીશું ને એટલા માટે મેપા મુંડીનો મતલબ શું થાય ભાઈ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એ હાથમાં રાખીને જોવામાં આવતું કે આપણે સીધે રસ્તે જ છીએ ને યસ આપણે સીધે રસ્તે જ છીએ ઓકે એટલે આ મેપા મુંડીનો મતલબ શું થાય મિત્રો એક્ઝામની અંદર પૂછાઈ ચૂકાયેલા ક્વેશ્ચન છે પૂછાઈ ચૂકાયેલા ક્વેશ્ચન છે મેપામુંડીનો નકશ મતલબ છે હાથમાં રાખી શકાય તેવો કાક કાપડનો ટુકડો દોસ્તો સેશનને શેર કરવામાં જો તમને લોકોને પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે યસ સર આઈ હેવ પ્રોબ્લેમ ઓકે કોઈને લાઈક કરવામાં જો પ્રોબ્લેમ આવતો હોય તો બી તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે સાહેબ લાઈક નહીં કરીએ થાય કરી લેજો કાંઈ ખરી નહીં લઉં ઓકે પણ તમે મને જણાવી શકો જેથી કરીને મને ખબર પડે ચાલો આ વિદ્યાર્થીને પ્રોબ્લેમ છે એટલે એથી એ લાઈક નહીં કરે એટલે પછી હું કહેવાનું બંધ કરી દઉં ઓકે આઠસો લોકો લાઈવ અને પાંચસો લાઈક ઓકે ત્રણસો લા જે વિદ્યાર્થીઓ એવા છે કે જે લાઈક નહીં કરતા તમને કંઈ એકચ્યુઅલી પ્રોબ્લેમ આવે લાઈક દેવાના પૈસા આપવા પડે તમે અહીં ફી ભરીને ભણો છો અમે તમારી પાસે ફી માગીએ છીએ સ્માઇલ ફોર એવર યસ સર આઈ હેવ અ પ્રોબ્લેમ ઓકે વાંધો નહીં તમને પ્રોબ્લેમ હોય તો કાંઈ વાંધો નહીં બરાબર પ્રોબ્લેમ હોય નહીં કરતા ખોટું તમે લાઈક કે કોમે કંઈક કરી દેશો યાર ને એના કારણથી બરાબર ને હા તમે કદાચ ને નનકા થઈ જશો એવું કંઈક થશે તો હેરાન થઈ જશો તમને સ્માઇલ ફોર એવરવાળા ભાઈ કે બેન તમે લાઈક નહીં કરતા હો વાલા ઓકે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો નકશા પોથીના નકશા વિશે જો આપણે વાત કરીએ તો વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને આપણે નકશા પોથી કહીએ છીએ ફોર એક્ઝામ્પલ મિત્રો તમે જે છે એટલાસની નકશા પોથી લ્યો તો એની અંદર વિશ્વના સમુદ્ર જે છે વિશ્વના સમુદ્ર સામેલ થઈ જાય પર્વતો સામેલ થઈ જાય નદીઓ સામેલ થઈ જાય મેદાની પ્રદેશો સામેલ થઈ જાય શહેરી વિસ્તારો સામેલ થઈ જાય આવા જે છે એ બહુવિધ વિગતો દર્શાવતો જે નકશાઓ જે છે એ બધા જ નકશાઓને જેમાં ભેગા કરી દેવામાં આવે એને નકશા પોથી તરીકે ઓળખવામાં આવે છે જેમાં રાજકીય વહીવટીય પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલા હોય છે નકશાપોથીમાં શું હોય છે તો જે તે પ્રદેશને આપણે સંપૂર્ણપણે જાણી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ તમે ભારતના નકશાની નકશાપોથી જો તમારી પાસે હોય તો તમે એની અંદર જોઈ શકો છો કે એક નકશાની અંદર ભારતના તમામ પર્વતો વિશેની બીજા નકશામાં ભારતની તમામ નદીઓ વિશેની ત્રીજા નકશામાં ભારતના રાજ્ય વિશેની ભારતના તમામ રાજ્યની ભારતની રાજધાની અથવા તો તમામ રાજ્યના પાટનગર વિશેની ભારતના તમામ શહેરી વિસ્તારોની ભારતની ખેતીવાડીઓની કે કયા વિસ્તારની અંદર કયો પાક માત્રામાં પ્રાકે છે ભારતના મેદાની વિસ્તારોની આ તમામ માહિતીઓ તમે નકશામાંથી મેળવી શકો છો મતલબ કે કોઈ પણ પ્રદેશ છે એને સંપૂર્ણપણે જાણવા માટે શું જરૂરી છે ભાઈ નકશા જરૂરી છે શું જરૂરી છે નકશા જરૂરી છે ઓકે અને વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક અહીંયા મેં ઉપર તમને કીધું પર્વતો ઉચ્ચ પ્રદેશ પછી સરોવર મેદાન નદીઓ વગેરે અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન ઉદ્યોગ ખેતી સિંચાઈ વગેરે આપણે શેમાંથી જાણી શકીએ છીએ તો નકશાના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ મિત્રો એક વસ્તુ મને દર્શાવજો નકશામાં જોયું મેં નકશામાં આ એક્ઝામ્પલ છે નકશામાં જોયું નકશામાં નકશ ગૌસ્વામી નકશાના પ્રકાર કેટલા છે હજી ચેપ્ટર શરૂ થયું છે જો તમે કહેતા હોય તો હું ડાયરેક્ટ ચેપ્ટરને પૂરું કરી દઉં પેલા નકશાના પ્રકાર ભણાવી દઉં કે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપમાં આપણને મજા આવશે દોસ્ત ઓકે બધું આવી જશે કયો અલંકાર છે કોમેન્ટ કરીને જણાવી શકો ભાઈ તમે કોઈ કહે છે શ્લેષ અલંકાર છે કોઈ કહે છે યમક અલંકાર છે ઓકે કયો અલંકાર છે અલંકાર છે એ તો મને ખબર છે ભાઈ અલંકાર છે એ તો મને પણ ખબર છે પણ કયો અલંકાર છે શ્લેષ છે કયો છે જવાની જવાની તો તપેલી તો તપેલી તો પછી એવું થાય ને કે ગાંધીજી તો ગાંધીજી એ તો અનન્વય થઈ જાય કયો થઈ જાય અનન્વય કારણ કે ગાંધીજી એ જ ગાંધીજી મા તે માં તો મા એ જ માં બીજામાં નહીં ઓકે પણ અહીંયા એક નકશો એટલે માપા મુંડી વાળો નકશો ને એક ન કશામાં એટલે નકશામાં જોયું મેં કશામાં જોયું ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ઓકે અહીંયાથી આગળ જઈએ મિત્રો તો ટેટ વન અને ટેટ ટુવાળા વિદ્યાર્થીઓ માટે હિંમતનગરની અંદર જે આપણી નવી બ્રાન્ચ ઓપન થઈ છે ત્યાં છવ્વીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન ડેમો છે સવારે આઠ વાગ્યાનો ટાઈમ છે ફીસ છે મિત્રો ઓગણીસ હજાર નવસો રૂપિયા પણ કોઈ વિદ્યાર્થી જો ડેમો પહેલાં ફીસ પે કરે છે તો પંદર હજાર નવસો રૂપિયા ફીસ છે અને પહેલી ડિસેમ્બરથી આપણી આ બેચ શરૂ થઈ રહી છે કઈ જગ્યા પર તો હિંમતનગર બીજો માળ તુલસી કોમ્પ્લેક્સ સેલ્સ ઇન્ડિયાની પાછળ સહ જીન રોડ ચાર રસ્તા આ બેચમાં એડમિશન લેવા માટે અહીંયા પર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમામ માહિતી મેળવી શકો છો અને બીજી મહત્વની વસ્તુ તલાટી અને જુનિયર ક્લાર્કની જે એક્ઝામ છે એના માટે ડેમો લેક્ચર છે એકવીસ અને બાવીસ નવેમ્બરે અને સમય છે સવારે મિત્રો આઠ વાગ્યે ત્રેવીસ નવેમ્બરથી બેચ રેગ્યુલર શરૂ થાય છે ફીસ છે તેર હજાર નવસો નવ્વાણું રૂપિયા તેર હજાર નવસો નવ્વાણું રૂપિયા ઓકે આની અંદર એડમિશન લેવા માટે આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે તમામ માહિતીઓ મેળવી શકો છો અહીંયાથી આગળ જઈએ આપણે તો નકશાના મૂળભૂત પ્રકાર કેવા કેટલા છે એવું જો તમને એક્ઝામની અંદર પૂછે મિત્રો તો નકશાના ટોટલ બે પ્રકાર છે કેટલા પ્રકાર છે ટોટલ બે પ્રકાર છે આ સાહેબને ગુજરાતી વ્યાકરણ પર સારું એવું આવડે છે સિરાજુદ્દીન સેરસિયાભાઈ ગુજરાતી વ્યાકરણ આવે મને ખાલી મેથ્સ ના આવડે આ જો એ હું તમને કહી દઉં આજે સાંજે મિત્રો તલાટીનો નો તરખાત આજે સાંજે બધા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો સાહેબ સાંજે કેટલા વાગ્યે તો આઠ વાગ્યે અને ત્રીસ મિનિટે એટલે કે સાડા આઠ વાગ્યે તલાટીનો તરખાટ નામની જે આપણી સિરીઝ ચાલે છે એ સિરીઝની અંદર બે સાહેબો જે છે એ તમને તલાટીનો તરખાટ ભણાવવા માટે આવવાના છે એક જયેશ સાહિર સર છે અને એક પ્રકાશસિંહ દાયમા સાહેબ છે એક પ્રકાશસિંહ છે આ બંને જે છે એ તમને તલાટીનો તરખાટ ભણાવવા માટે આજે સાંજે આવવાના એમાં શું આવે છે એમાં શું આવે છે તો મિત્રો સો માર્ક્સ નું પેપર તલાટી નું જે અમે તમને સોલ્વ કરાવવાના છીએ તલાટી વાળા આવજો જુનિયર ક્લાર્ક વાળા આવજો કોઈ પણ પરીક્ષાની તૈયારી વાળા આવજો કોઈ પણ પરીક્ષાની તૈયારી વાળા અહીંયા પ્રકાશ કરાવી દઈ ઇંગ્લિશે કરાવી દઈ બધા વિદ્યાર્થીઓને આવવાનું છે સાંજે ભાઈ તલાટી તરખાટ મિત્રો તમને ખ્યાલ નથી તલાટીના તરખાટ અંદર ખાલી પેપર જોઈ લેજો તમે આપણે કેટલા પેપર સોલ્વ કરાવ્યા છે બરોબર ને જ્ઞાન એકેડેમી દ્વારા ઓકે આટલા પેપરો જો તમે સોલ્વ કરો ને હજુ અમે જેટલા કરાવવાના છીએ એટલું ખાલી તમે કરો ને એટલા તમારા મગજમાં બેસે તમે આમને તલાટી બની જાઓ આમને તમે તલાટી બની જાઓ મને ખ્યાલ છે ત્યાં સુધી પચીસ ત્રી પ્લસ તો પેપર થઈ જ ગયા હશે તો ડેઇલીનું એક પેપર સો માર્ક્સનું હવે પચીસ ત્રી પેપર સમજો કે એક્ઝામની પહેલા અમે પચાસ પેપર કરાવીએ તો પચા ગુણા હોય એટલે પાંચ હજાર ક્વેશ્ચન થયા કેટલા પાંચ હજાર ક્વેશ્ચન પાંચ હજાર ક્વેશ્ચન એટલે પૂરું થઈ ગયો ભાઈ ખેલ ખતમ થઈ જાય ત્યાં હાજે આવવાના છીએ જય સાહિર સર અને પ્રકાશસિંહ દાયમા સર તલાટીનો તરખાટ સમય છે સાંજે સાડા આઠ વાગ્યાનો સાડા આઠ વાગ્યાનો જોઈએ મિત્રો આપણા નકશાના બે પ્રકાર છે એક છે હેતુઓ આધારિત નકશા હેતુ આધારિત નકશા અહીંયા હેતુનો મિત્રો મતલબ અહીંયા ક્લિયર આપણને કહી દીધો છે કે જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવતા જે નકશાઓ હોય છે એને આપણે હેતુ આધારિત નકશા કહીએ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે એક નકશો એવો છે કે જે નકશાની અંદર ભારતની પ્રવાસન વિભાગની જે ડિટેલો છે પ્રવાસન સ્થળો જે છે એ પ્રવાસન સ્થળો નો જ સમાવેશ છે હવે કોઈ પણ અમેરિકામાંથી આવતો ટુરિસ્ટ અહીંયા આવીને એવું વિચારે કે ભાઈ મારે ભારત જે છે એ ભારતના તમામ પ્રવાસન સ્થળો અથવા તો સિલેક્ટેડ પ્રવાસન સ્થળોની મારે મુસાફરી કરવી છે મારે ત્યાંની વિઝિટ કરવી છે તો એને કયા નકશાની જરૂર પડશે આપણા પ્રવાસન નકશાની એને કયા નકશાની જરૂર પડશે ભાઈ પ્રવાસન નકશાની જરૂર પડશે એને ઉચ્ચ પ્રદેશથી હું લેવા દેવા એને નદીથી હું લેવા દેવા એને મેદાનથી શું લેવા દેવા એને ખેતીવાડીથી શું લેવા દેવા કાંઈ નહીં ને ઓકે તો એનો હેતુ એટલો છે કે એને ખાલી ફરવું જ છે એને વિઝિટ માટે નકશો જોઈએ છે તો એની જરૂરિયાત પ્રમાણેનો જે નકશો છે એ નકશો જેને આપણે કેવો નકશો કહીએ ભાઈ હેતુ આધારિત નકશો કહેવાય એને આપણે કયો નકશો કહેવાય હેતુ આધારિત નકશો એવા નામથી ઓળખીએ છીએ ઓકે અને હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વેચવામાં આવે એક છે પ્રાકૃતિક નકશા અને એક સાંસ્કૃતિક નકશા એક પ્રાકૃતિક નકશા અને એક સાંસ્કૃતિક નકશા ઠાકોર સાહેબ એવું બધું ઘેરે યાર તમારા બેન હોય તમારા મમ્મી હોય એ બધાને કયો ને તો એવું બધું સારું લાગે યાર ઓકે તમે તમારી કોમેન્ટની તમારી આઈડીની અંદર તમે એવું લખો ઠાકોર સાહેબ એ તમારા કોઈ લખણ હે હે કંઈક કઈ ક્વોલિટીથી તમે ઠાકોર સાહેબ લખી શકો તમે જે કોમેન્ટો અહીં કરતા હતા ને એ તમારા મમ્મીને કહો તમારા બેનને કહો તમારા માસીને ફૈબાને કહો તો એને ખબર પડે કે અમે એક કપાતરને જન્મ આપ્યો હતો આથી વી વર્ષ પહેલાં બપોરું થઈ ગયું હતું ભૂલ પડી ગઈ હતી અમારાથી તોડવા મીંડા તે નામ રાખવાથી ઓકે અહીંયાથી મિત્રો જે હેતુ આધારિત નકશા છે એના આપણે એના પણ આપણે બે પ્રકાર પાડીએ છીએ એક પ્રાકૃતિક નકશા અને એક સાંસ્કૃતિક નકશા એક પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા ઓકે એમાં આપણે મિત્રો ડિટેલમાં જઈને જોઈએ તો પ્રાકૃતિક નકશા શું હોય છે તો નામના આધાર ઉપર જ સાહેબ આપણને આમ તો ખબર પડી જાય છે કે જેની અંદર પ્રકૃતિનું વર્ણન થયેલું હોય શેનું વર્ણન થયેલું હોય પ્રકૃતિનું વર્ણન થયેલું હોય જેમાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને આપણે પ્રાકૃતિક નકશા કહીએ જેમ કે પર્વત હોય ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરેને દર્શાવવા માટે જે નકશાઓ તૈયાર થતા હોય એને આપણે પ્રાકૃતિક ડાઉનલોડ કરી તો એ વસ્તુ પોસિબલ નથી એ કુદરત દ્વારા નિર્મિત થયેલી ચીજ વસ્તુ છે ઓકે હવે છે ભ્રુપુષ્ઠના નકશા તો એની અંદર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો અને જળ પરિવહન આનો સમાવેશ ભ્રુપુષ્ઠમાં થાય આ પ્રાકૃતિક નકશાના પ્રકારો છે હો મિત્રો આ આ પ્રાકૃતિક નકશાના પ્રકારો છે આ વસ્તુ યાદ રાખજો એ પ્રાકૃતિકમાં પણ ભૂપૃષ્ઠના નકશા તો ભૂપૃષ્ઠમાં શું હોય તો પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ ભાગ સ્વરૂપે બનેલી જે કાંઈ પણ ચીજ વસ્તુ હોય ફોર એક્ઝામ્પલ પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન જળ પરિવહનો એ બધું ઓકે પણ છે હવામાન અને આબોહવાના નકશા તો એમાં તાપમાન વરસાદ પવનો આ બધાનો સમાવેશ હવામાન અને આબોહવાના નકશામાં થાય ખગોળીય બાબતની જો વાત કરવામાં આવે ઓકે ભાઈ જે વાયરસ હતો એને આપણે બ્લોક કરી દીધો હવે બ્લોક કરી દીધો તો એની વાતો આપણે કરવાનું બંધ કરી દઈએ બ્લોક કરી દીધો તો એની વાતોને હવે આપણે બંધ કરી દઈએ મહેરબાની કરીને હવે પાછા એવી સલાહો વાળા વધી જાય ખોટી કોમેન્ટ ન કરો એક કઈ કોમેન્ટ જ ન કરો એક કોમેન્ટ જ ના કરો કાંઈ કોમેન્ટ ના કરો સલાહ ના આપો કોઈને પ્લીઝ સલાહવાળાની કોમેન્ટો બહુ વધી જાય છે પાછી ઓકે હવે ખગોળીય નકશા એટલે કે ખગોળશાસ્ત્ર જે છે જેમ કે ગ્રહો છે ઉપગ્રહો આકાશ ગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપણને જ્યાંથી મળી રહેતી હોય એને આપણે ખગોળીય નકશા કહીએ આ બધા જ નકશાના પ્રકારો શેના ભાગ છે ભાઈ પ્રાકૃતિક નકશાના હવે આ પ્રાકૃતિક નકશા એ શેનો ભાગ છે તો હેતુ આધારિતનો શેનો ભાગ છે હેતુ આધારિતનો અહીંયા આપણે જોઈએ બીજું જે હેતુ આધારિતનો બીજો ભાગ છે જેને આપણે સાંસ્કૃતિક ૃતિક નકશા કૈયે છીએ સાંસ્કૃતિક નકશા જેમાં માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને આપણે સાંસ્કૃતિક નકશા કહીએ હેતુ આધારિતના બે પ્રકાર છે અહીંયા ફરી પાછો એકવાર લખી દઉં છું એક મિત્રો પ્રાકૃતિક છે અને એક સાંસ્કૃતિક છે હવે પ્રાકૃતિકમાં શું આવે તો સાહેબ કુદરત દ્વારા નિર્માણ થયેલી તમામ ચીજ વસ્તુઓનો સમાવેશ તેમાં થાય પ્રાકૃતિકમાં સાહેબ મારે ખેતીવાડીનો સમાવેશ કરવો તો પ્રાકૃતિક નકશામાં સાહેબ મંગળ ગ્રહ બતાવવો તો પ્રાકૃતિક નકશામાં સાહેબ મારે પવનો બતાવવા છે પ્રાકૃતિક નકશામાં બતાવી દે ભૂરા પણ સાહેબ મારે રેલવે બતાવવી છે તો એને તું સાંસ્કૃતિકમાં બતાવી શકે કારણ કે રેલવે કુદરતે નિર્માણ નહીં કર્યું રેલવેનું નિર્માણ જે છે એ માનવે પોતાની બુદ્ધિશક્તિથી કરેલું છે કરેલું છે ભાઈ માનવે પોતાની બુદ્ધિ શક્તિ થી કરેલું છે એમાં રાજકીય નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા વગેરેનો એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે એમાં જોઈએ તો રાજકીય નકશા ખંડ દેશ ફોર એક્ઝામ્પલ તમારી પાસે રહેલો ભારતનો નકશો ફોર એક્ઝામ્પલ તમારી પાસે રહેલો ગુજરાત રાજ્યનો નકશો ઓકે તેમજ તેનું વહીવટી તંત્ર પછી રાજ્યની અથવા તો દેશોની સરહદની માહિતી આ બધા જ નકશાઓ કેવા પ્રકારના છે એ રાજકીય છે પણ આ દેશનું નિર્માણ રાજ્યનું નિર્માણ સરહદનું નિર્માણ જિલ્લાનું નિર્માણ આ બધું નિર્માણ કર્યું કોને કોણે કર્યું ભાઈ વસ્તી ખેતી પરિવહન આ બધું જ નિર્માણ માનવે પોતાની બુદ્ધિશક્તિથી કરેલું છે એ બુદ્ધિશક્તિથી કરેલું હોવાને કારણે એ મૂળ કયા નકશા કહેવાય તો સાંસ્કૃતિક નકશા કહેવાય કયા નકશા કહેવાય સાંસ્કૃતિક નકશા કહેવાય અહીંયાથી આગળ જઈએ તો ઔદ્યોગિક નકશા ઉદ્યોગોનું ખાલી એટલું જ પૂછી લેવાનું કે ભાઈ જે બાબત છે એનું નિર્માણ કોણે કર્યું માનવે કર્યું યસ તો સાંસ્કૃતિક કુદરતે કર્યું છે યસ તો પ્રાકૃતિક આનું નિર્માણ કોણે કર્યું છે માનવે કર્યું છે એટલે આ કેવો છે ભાઈ સાંસ્કૃતિક નકશો કહેવાય એમાં ઔદ્યોગિકમાં જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ એના ઉત્પાદન વગેરેની આપણને માહિતી મળતી હોય તો એ માહિતીવાળા નકશા પછી છે ઐતિહાસિક નકશા એટલે કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા એ ઐતિહાસિક નકશાઓ કહેવાય છે ઐતિહાસિક નકશા કહેવાય છે ના જીતેન્દ્રસિંહજીભા ચૌહાણ એવું નથી એવું નથી કે માનવ સર્જિત તમામ ક્ષેત્ર દર્શાવવા માટે સાંસ્કૃતિક બાકી બધા પ્રાકૃતિક ના ખાલી નકશાના બે પ્રકાર એમાં નો એક છે હેતુ આધારિત હેતુ આધારિત હવે આ હેતુ આધારિતના બે પ્રકાર એક પ્રાકૃતિક એક સાંસ્કૃતિક એમાં જેટલું કુદરતે કર્યું એ પ્રાકૃતિક માણસે કર્યું એ સાંસ્કૃતિક પણ હજી હેતુ આધારિત સિવાયનો એક પ્રકાર બાકી છે હેતુ આધારિત સિવાયનો એક પ્રકાર બાકી છે ઓકે આ પ્રકરણમાંથી ક્વેશ્ચનો તમને એ ટાઈપના પૂછાઈ જાય નોર્મલ તમને ક્વેશ્ચન પૂછું કે ભારત દેશનો નકશો ભારત

ઓકે ટેટ વનવાળા વિદ્યાર્થીઓ માટે મિત્રો આપણે વાત કરી લઈએ ઓકે કે ટેટ વનની અંદર આપણી જે લાયબેજ છે એમાં દસ હજાર આઠસો રૂપિયા ફીસ છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે છ મહિનાની વેલિડિટી છે એમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા ગણિત અને પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહો આજે ત્રીસ ત્રીસ માર્ક્સના જે સબ્જેક્ટો છે ની એકસો ને પચાસ માર્ક્સની સંપૂર્ણ તૈયારી જ્ઞાન એકેડેમી કરાવે છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે સવારના આઠ વાગ્યા વાગ્યાનો ટાઈમ છે નવી લાઈવ બેચ છે ઓકે આ પહેલા નંબર ઉપર સંપર્ક કરી અને માહિતી મેળવી શકો કોઈ વિદ્યાર્થીને જો જનરલ ક્લાસ થ્રીની બેચમાં એડમિશન લેવા માગતા હોય તો ચૌદ નવેમ્બરથી બેચ શરૂ થઈ ગઈ છે મિત્રો અને આ બેચની અંદર આપણે ફ્રી ડેમો જે છે દસ અગિયાર બાર નવેમ્બર હતો ખતમ થઈ ગયો છે શું મળે છે તો ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી અને લેક્ચર રીડિંગ શિડ્યુલ પ્રમાણે ટેસ્ટ ગુજરાતી અંગ્રેજી ગણિત રિઝનિંગ વિશેષ પર વિષય પર વિશેષ ધ્યાન અને જ્ઞાન પ્રકાશનના પુસ્તકનો સેટ તમને મળે છે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને માહિતી મેળવી શકો છો અહીંયાથી આપણે આગળ જઈએ તો માપના આધારે નકશાના પ્રકાર આપણે જોઈએ માપના આધારે તમને ખબર છે તમે નકશાઓ કોઈ પણ તમારી પાસે જો નકશો હોય ને ફોર એક્ઝામ્પલ આ મેપ છે ઓકે તો આ મેપની અંદર અહીંયા પર તમે જોજો આવી રીતના પટ્ટીઓ આપેલી હશે આવી રીતે શું આપેલું હશે મિત્રો પટ્ટી આપેલી હશે આપણને એમ થાય સાહેબ મેપ જેમ મજા આવે એમ છાપી નાખવામાં આવે એમ મજા આવે એમ છાપી નાખવામાં ન આવે મારા ભાઈ ઓકે હવે મિત્રો હું તમને એક વાત કરું બરાબર તમને બધાને ખબર છે કે સાહેબ ગુજરાત રાજ્ય જે છે ને એ ગુજરાત રાજ્ય ઉત્તર દક્ષિણ કેટલી લંબાઈ ધરાવે છે તો સાહેબ ગુજરાત રાજ્ય ઉત્તર દક્ષિણ પાંચસો નેવું કિલોમીટર અને સાહેબ ગુજરાત રાજ્ય પૂર્વ પશ્ચિમ પાંચસો કિલોમીટરની પહોળાઈ ધરાવે છે પાંચસો કિલોમીટરની પહોળાઈ ધરાવે છે હવે તમારી પાસે જે નકશો હોય ને ગુજરાતનો એ ગુજરાતના નકશાની અંદર તમે ચેક કરજો તો તમને ત્યાં લખેલું હશે એક સેમી બરાબર પચાસ કિલોમીટર બરોબર ને અને આવી રીતની જે પટ્ટીઓ હશે ને એને તમે ચેક કરશો ને તો દસ જ પટ્ટીઓ હશે કેમ કારણ કે દસ સેમી બરાબર પાંચસો કિલોમીટર એમાં ભૂલ કરી શકાય નહીં બાકી નકશા છાપવા વાળા ઉપર કેસ લાગુ પડે ભાઈ સરહદો બદલી જાય વાર ન લાગે સરહદો બદલી જાય વાર લાગે નહીં ક્લિયર છે ને હા હવે જોઈએ એક નકશાનું પ્રમાણ માપ એટલે પચાસ કિલોમીટર કરતા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવાય છે ઓકે મતલબ જો એક સેન્ટીમીટર પચાસ કિલોમીટર હોય ઓકે તો એ નાના નકશા છે પણ એક સેન્ટીમીટર કરતાં પચાસ કિલોમીટર કરતાં ઓછું થઈ જાય તો એને કેવા નકશા કહેવામાં આવે ભાઈ મોટા નકશાઓ તરીકે એને ઓળખવામાં આવે એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર એ પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે આ ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય કે નકશાની ભાષામાં એક સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર ભાઈ તો ખબર હોવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ કે એક સેન્ટીમીટર બરાબર પાન પચાસ કિલોમીટર કેટલા કિલોમીટર પચાસ કિલોમીટર ઓકે અને નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ નકશાની સાઈઝ નાની બરાબર ને નકશા મોટા પણ અંદરના દેશો રાજ્ય ખંડો નાના નાના એમ વિસ્તાર કેવો થતો જાય છે જેમ કે તમે વર્લ્ડનો અને મેપ જોશો ને તો ભારત તમને એવડું એવું જ દેખાશે ઓકે પણ ખાલી ભારતનો મેપ જોશો તો ભારત આવડું મોટું દેખાશે ઓકે હવે ભારત આવડું મોટું દેખાશે એમાં ગુજરાત આવડું એવું દેખાશે પણ ખાલી ગુજરાત જોવા જશો તો ગુજરાત આવડું મોટું હશે સમજાય છે થેન્ક યુ થેન્ક યુ પ્રિજય ગોસ્વામીભાઈ હા કરાવીશ હો બલદાણીયા ચેતના કરાવીશ અહીંયાથી આગળ જઈએ તો જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહેવાય છે વિશ્વનો નકશો દેશના નકશા અને નકશા પોથીના નકશા એ નાના માપના નકશાના ચાર પ્રકાર છે જેમ મિત્રો વિસ્તાર વધે આ એક વસ્તુને તમે યાદ રાખી લેજો વિસ્તાર વધે એટલે નકશો હંમેશા કેવો થાય નાનો થાય આ વસ્તુને યાદ રાખી લેજો હવે મને કોઈ એવું પૂછે કે ભાઈ ખંડનો નકશો એ ખંડનો નકશો નાનો કહેવાય કે મોટો કહેવાય તો મને ખબર પડે ખંડનો વિસ્તાર વધારે યસ તો ખંડનો નકશો નાનો વિશ્વનો નકશો તો વિશ્વનો વિસ્તાર વધારે યસ તો વિશ્વનો નકશો નાનો દેશનો નકશો દેશનો વિસ્તાર વધારે યસ તો દેશનો નકશો નાનો પણ કોઈ એમ પૂછે રાજ્ય તો રાજ્યનો વિસ્તાર ઓછો તો રાજ્યનો જે નકશો છે એ નકશો કેવો આવે ભાઈ મોટો નકશો આવે કેવો નકશો આવે મોટો અને મોટા નકશામાં હંમેશા એક સેન્ટીમીટર જેમ પચાસ અથવા તો પચાસથી વધારે કિલોમીટર હોય જ્યારે મોટા નકશાની અંદર એક સેન્ટીમીટર બરાબર પચાસ અથવા પચાસ કરતા ઓછું પણ પૃથ્વી ઉપર વાસ્તવિક અંતર કેટલું હોય તો એક સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ પચાસ કિલોમીટર આ નકશાનું વાસ્તવિક અંતર છે વાસ્તવિક મિત્રો એક વસ્તુ હું તમને દિલથી કહું છું ગમે તે અંદર અથવા તૈયારી કરવાવાળા કોઈ પણ મિત્રને એક વખત આ ક્વેશ્ચન પૂછજો કે પૃથ્વી ઉપર નકશામાં વાસ્તવિક રીતે એક સેન્ટીમીટર એટલે કેટલા કિલોમીટર બરોબર ને ગેરંટી સાથે કહું આ ક્વેશ્ચન સો વિદ્યાર્થીને પૂછો કદાચ એકને આવડે તો આવડે બાકી ન આવડે જાઓ ના આવડે આ સ્વાભાવિક વસ્તુ છે ઓકે ઓકે ક્લિયર ક્લિયર થઈ થઈ ગયું ગયું ને મિત્રો આપણે આગળ જઈએ ફોર એક્ઝામ્પલ આ ગુજરાત રાજ્યનો નકશો છે આ ગુજરાત રાજ્યનો બેડ બોય વાળા ભાઈ તમે જો તમારા ફેમેલી ને અહીંયાથી બીજા વિદ્યાર્થીઓ અપશબ્દો કહે અને તમારા ને વિશે જો તમે આવા અપશબ્દો સાંભળવા માંગતા હોય તો જ મહેરબાની કરીને મારા લેક્ચરમાં કોમેન્ટ કરજો તમે જ્યાં જ્યાં કોમેન્ટ કરવા જતા હોય ત્યાં તમે જઈ શકો છો મારા લેક્ચરમાં રિસ્ક નહીં લેતા પ્લીઝ હું તમને સાચું કહું છું ઓકે ઓલરેડી તમારા કેટલાય સ્ક્રીનશોટ મારી પાસે પડેલા છે સાયબર ક્રાઇમમાં ફરિયાદ જઈ ચૂકેલી છે તમને એવું લાગતું હોય કે હજુ કંઈ નહીં થયું તો કહી દઉં સાયબર ક્રાઇમની ફરિયાદો પાંચ પાંચ મહિના કેડે ખુલે અને ઘરેથી ઉપાડી લે પ્રૂફ જોતું હોય મેસેજ કરજો તમને આપી દઈશ મહેરબાની કરીને મારા લેક્ચરમાં રિસ્ક લેવા ન આવો તમારી સેહત માટે તમારા પરિવારની સુરક્ષા માટે બહુ સારી વસ્તુ છે આ અને તમને એવું લાગતું હોય કે આ બધી વાતો હોય તો એક વખત કોમેન્ટ કરીને બતાવી દો મારા લેક્ચરની અંદર હું તમારી કોમેન્ટની વેઇટ કરી રહ્યો છું એકવાર હિંમત કરો તમારી આઈડી ફેક છે ને ખાલી એક કોમેન્ટ કરી દો તમારી આઈડીમાંથી ચાલો ઓકે આ મિત્રો ગુજરાત રાજ્યનો નકશો છે હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે કોઈ પણ મોટો નકશો હોય તો મોટા નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટરનું માપ હોય કેટલા કિલોમીટરનું માપ હોય ભાઈ એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટરનું માપ હોય ઓકે તો અહીંયા આપણને ખબર પડે કે ભાઈ એક સેન્ટીમીટર એટલે પચાસ કિલોમીટર થાય એ નકશો હંમેશા કેવો હોય ભાઈ મોટો નકશો હોય કેવો નકશો હોય ભાઈ હંમેશા મોટો નકશો હોય ક્લિયર છે મોટો નકશો હોય ઓકે અહિયાંથી મિત્રો આપણે આગળ જઈએ તો આ જે છે એ ભારતનો નકશો છે આ જે છે એ ક્યાંના કયા દેશનો નકશો છે આપણા ભારત દેશનો નકશો છે ઓકે થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે કોમેન્ટ કરી દીધી જેથી કરીને હવે અમને ખબર પડે કે અમારે તમારો કયો રસ્તો લેવો એ ઓકે કોમેન્ટ કરી દીધી તમે કોમેન્ટ ડિલીટ કરી દીધી ને હવે તમારી કોમેન્ટ જોતી હોય ને તો તમને મેસેજ કરજો ચાલો અહીંયાથી આગળ જઈએ મિત્રો ટેટ વન અને ટેટ ટુવાળા વિદ્યાર્થીઓ જે છે એમના માટે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટનો આજનો છેલ્લો દિવસ છે ફ્રી મટિરિયલનો સેટ અને ટેસ્ટની એપ્લિકેશન એમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળે છે વિદ્યાર્થીઓ ઓકે ટોટલ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે જો તમે પાર્ટ વન લાઇમાં લેવા માગો છો તો એકવીસ હજાર રૂપિયા પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે બાર હજાર છસો જેમાં નવ મહિનાની વેલિડિટી છે કેટલી છે નવ મહિનાની વેલિડિટી છે અને પાર્ટ ટુ રેકોર્ડેડ અઢાર હજાર રૂપિયા ફીસ છે જેમાં દસ હજાર આઠસોમાં તમને છ મહિનાની વેલિડિટીવાળો ક્લાસ મળે છે આ મિત્રો આપણા ફેકલ્ટી મંડળો છે ટોટલ ઓકે મિત્રો અમે જે છે ને ભાઈ અમે અહીંયા જે ભાઈ તમે હોય ફેંકાયડીવાળા જ છો તમે ઓકે હા પણ તમે કંઈ ખાચા નામથી નહીં આવતા ખોટા નામથી આવો છો ઓકે હું તમને એક વાત કહું અમે તમારી જેવા કેટલાય લોકોના દીમાં ચારીએ એટલે તમારી પાસેથી કંઈક કામ કઢાવવું ને એટલો મગજ તો ભગવાને અમને આપ્યો હે મારે તારા પાસેથી ગાળ બોલાવવી હતી કોમેન્ટમાં અને એનો મારે સ્ક્રીનશોટ જોઈતો હતો એ ગાળ તું બોલી ગયો અને એ સ્ક્રીનશોટ મેં પાડી લીધો હવે એ ગાળ પાછો તું બુદ્ધિ વગરનો કે તું ગુજરાતીમાં લખી એમાં ઓકે હવે ગુજરાતીમાં મારી પાસે સ્ક્રીનશોટ આવી ગયો ક્લિયર થઈ ગયું હવે આવજો આવું જોઈએ આપણે ઓકે હા હવે મિત્રો ટેટ વન અને ટેટ વાળા જે વિદ્યાર્થીઓ છે એમના માટે ઓફલાઈનની અંદર ડેમો છે આપણો અઢારથી વીસ નવેમ્બર સમય છે સાડા દસ વાગ્યે ટોટલ ફીસ છે મિત્રો સત્યાવીસ હજાર પાંચસો પણ ડેમો પહેલાં જો આપણે પ્રોવાઈડ કરીએ તો ચોવીસ હજાર પા પાંચસો રૂપિયામાં તમે ડેમો પહેલાં ફીસ પે કરી શકો છો બેચ મિત્રો શરૂ થાય છે એકવીસ નવેમ્બરે ટોટલ એકસો પચાસ માર્ક્સની તૈયારી કરાવતી સંસ્થા ટેટ ટુની અંદર ફક્ત જ્ઞાન એકેડેમી એક જ છે અને અહીંયા મિત્રો જો તમે એડમિશન લેવા માગો છો તો રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને ખાસ ઓફલાઈન બેચમાં એડમિશન લેશો તો ઓનલાઈન બેચ તમને ફ્રી ઓફ ચાર્જમાં જોવા મળશે ફ્રી ઓફ ચાર્જમાં જોવા મળશે ક્લિયર છે મિત્રો અહીંયાથી આપણે અહીંયાથી આપણે આગળ જઈએ તો મિત્રો નકશાના કુલ અંગો કેટલા છે આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ જાય કે નકશાના કુલ અંગો કેટલા છે તો આપણને ખબર હોવી જોઈએ નકશાના કુલ ત્રણ અંગો છે કેટલા અંગો છે નકશાના કુલ ત્રણ અંગો છે એક છે દિશા એક છે પ્રમાણ માપ અને એક છે રૂઢ સંજ્ઞાઓ તમે ઘણી વખત કેટલીક સંજ્ઞાઓ જોયા જોતા હોય ને ઓકે હવે આ ત્રણ બાબતો આપણે નકશાના ત્રણ અંગો વિશે જો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ મિત્રો કોઈ પણ નકશો તમે જુઓ ને તો એની અંદર તમને આવું એક ચિહ્ન આપેલું હોય કેવું ચિહ્ન હોય અહીંયા એન લખેલો હોય છે આ એનની ઉપર જે છે એક આવો ત આવો તીર હોય છે અને અહીંયાથી આ રીતનું એક ચિહ્ન હોય છે આ એન શું દર્શાવે છે ખબર છે કે આ ઉપ ઉપર તરફની દિશા એટલે નોર્થ નોર્થ એટલે કઈ દિશા ભાઈ ઉત્તર દિશા કઈ દિશા નોર્થ એટલે ઉત્તર દિશા તે ઉત્તર દિશાનો સંકેત કરે છે આવું ચિહ્ન તમને આપી દે અને આ કઈ દિશાનો સંકેત કરે છે આવું તમને ખ્યાલ હોય તો આ ઉત્તર દિશાનો સંપ જે છે એ સંકેત કરે છે હવે ઉત્તર દિશા જો મિત્રો તમને ખબર હોય કે સાહેબ આ દિશા એ ઉત્તર દિશા છે તો એનો મતલબ એક ફાઇનલ થઈ ગયો કે ઉત્તરની સામેની દિશા જે છે આ દિશા એ કઈ થવાની ભાઈ દક્ષિણ આ પૂર્વ દિશા અને આ જે છે એ પશ્ચિમ દિશા થવાની ઓકે ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો મિત્રો જેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા લાઈવમાં છે એ બધાને એક સલાહ આપું તમને જો ખબર ના હોય અને સોશિયલ મીડિયાના કોઈ ગુનાઓ જો બનતા હોય અને તમને એવું લાગે કે સાહેબ સોશિયલ મીડિયાના ને રોકવા માટે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જવું પડે તો એવું નથી એવું નથી મિત્રો તમે ગૂગલ ઉપર લખજો નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ એવું તમે જો ગૂગલ ઉપર લખશો એટલે તમને અહીંયા પર એક રજીસ્ટ્રેશન કરાવવા માટેનો ઓપ્શન આવશે અને આ રજીસ્ટ્રેશન ની અંદર તમને એવું પૂછશે કે શું કોઈ ગુનો બનેલો છે એટલે તમે એવું કહેશો કે યસ સર યુટ્યુબમાં ગુનો બનેલો છે એટલે એ લોકો તમારી પાસે સ્ક્રીનશોટ માંગશે અને જ્યારે એમાં સ્ક્રીનશોટ પ્રોવાઈડ કરશો એટલે એ તમારી પાસે નજીકના પોલીસ સ્ટેશનનું અથવા તો તમારા શહેરનું નામ માગશે અને તમને એક રજીસ્ટ્રેશન નંબર પ્રોવાઈડ કરશે કે આ ગુનો જે છે એ ગુનો નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ દિલ્હીમાં નોંધાઈ ચૂકેલો છે અને ત્યાંથી સીધી જ અરજી આવશે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અને જે વ્યક્તિનો સ્ક્રીનશોટ તમે અહીંયા આપેલો છે એની આઈડી હોવી ફરજિયાત છે આઈડી ડિલીટ થઈ ગયેલી હશે તો પણ બે વર્ષ જૂની આઈડી જે છે એ નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ ડાયરેક્ટ જીમેલવાળા પાસેથી મગાવી લેશે ડાયરેક્ટ વાળા પાસેથી મગાવી લેશે ઈ કોણ છે કોણ નહીં અને તમારે કોઈને ગોતવાની જરૂર નહીં તમારે ખાલી એક અરજી કરી દેવાની નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ખેલ ખતમ થઈ જાય તાત્કાલિક રિઝલ્ટ નહીં મળે ચાર પાંચ મહિના જતા રહેશે પણ ચાર પાંચ મહિના પછી એ માણસ જ્યારે નિશ્ચિંત થઈ જશે કે હવે કાંઈ ન થાય બરોબર ને અને રાતે ને રાતે ઘરેથી ઉપાડી લે ખબર નહીં કેમ કે પોલીસ વાળા કોઈના રિલેટિવ ન થાય કાયદા કાનૂનના રક્ષક હોય ઓકે તો યાદ રાખજો સાહેબ ઓકે યાદ રાખજો આ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ તમે જેટલા વિદ્યાર્થીઓ ધારો ને એટલા અત્યાર સ્ક્રીનશોટ લઈને ફરિયાદ કરી શકો બે મિનિટ થાય અને આમાં ક્યાંય તમારું નામ ના આવે કાંઈ તમારું નામ આવે નહીં ઓકે તમે તમારી બાબતમાં પણ એવર રહી શકો તમને કોઈ સોશિયલ મીડિયાની અંદર કોઈ વ્યક્તિ આવું તમને કહેતા હોય કોઈ તમને ગાળો બાળો બોલતા હોય ખરાબ બોલતા હોય તમારા ફોટાઓનું મોર્ફિંગ કરતા હોય વગેરે તમે તમારી સુરક્ષા માટે પણ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો બરાબર ને હા તમે કરી શકો છો આરામથી કરી શકો છો અહીંયાથી જો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે ઉગતો સૂર્ય એટલે કઈ દિશામાં ઉગે મિત્રો જો આ ઉત્તર દિશા હોય આ દક્ષિણ દિશા હોય આ પૂર્વ અને આ પશ્ચિમ મતલબ આ પૂર્વ દિશા ઉગતા સૂર્યની સામે જો હું ઊભો રહું તો મારો જે ડાબો હાથ છે એ ડાબો હાથ કઈ દિશા તરફ આવે છે ભાઈ ઉત્તર દિશા અને જમણો હાથ મારો દક્ષિણ દિશા તરફ જાય છે ઓકે અને મિત્રો આપણે આગળ જઈએ તો પ્રમાણ માપ વિશે વાત કરીએ પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ પ્રમાણ માપ કહીએ છીએ આ વસ્તુ આખી અલગ છે મિત્રો પૃથ્વી ઉપર એક સેન્ટીમીટર બરાબર હંમેશા પચાસ કિલોમીટર આપણે યાદ રાખેલું છે પણ જો તમને એવું પૂછે કે નકશામાં જે પ્રમાણ માપ છે એ પ્રમાણ માપ કેટલું હોય તો પ્રમાણ માપ એક સેન્ટીમીટર એટલે સો કિલોમીટર હોય કેટલું હોય ભાઈ પ્રમાણ માપ એક સેન્ટીમીટર એટલે સો કિલોમીટર હોય ઓકે અને એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર એ વાસ્તવિકમાં પૃથ્વી ઉપરનું અંતર કેટલા કિલોમીટર છે સો પણ આ પ્રમાણ માપ છે આ કયું માપ છે પ્રમાણ માપ તે અંતરને આપણે દોરીને કે માપપટ્ટીની મદદથી શોધી શકીએ છીએ સાયબર ક્રાઈમની જે વાત કરી એ બધું કહેવાનો મારો મતલબ એટલો હતો કે તમે તમારી સેફ્ટી માટે પણ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો યુટ્યુબમાં જઈને ચેક કરી લેવાનું કે સાયબર ક્રાઇમની અંદર તમે ફરિયાદ ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમારા સાથે પૈસાનું ફ્રોડ થયું તમારા ફોટોનું ફ્રોડ થયું તમારી સાથે કોઈ કોઈ માણસ ખરાબ અભદ્ર વર્તન કરી ગયો તમારી ફેક આઈડીઓ બની ગઈ આવું બધું થયું હોય તો તમે ખાસ કરીને ગર્લ્સ માટે ઓકે તો કદાચ તમને શરમ આવતી હોય કે સાહેબ પોલીસ સ્ટેશન કેમ જવું આપણી ઇજ્જત શું આ શું તે શું બરાબર ને તમે તમારા જ મોબાઈલમાંથી ઘરે બેઠા બેઠા ફરિયાદ કરી શકો કરવાનું શું ખબર ખાલી એક સ્ક્રીનશોટ હોવો જોઈએ તમારા પાસે એક જ સ્ક્રીનશોટ તમારા પાસે હોવો જોઈએ એક સ્ક્રીનશોટમાં તમે ડિટેલ લખી દો ભાઈ મારું નામ આ છે આવી રીતની આ ઘટના બનેલી અને આ જે છે એનું ડોક્યુમેન્ટ છે પછી તમારે નિશ્ચિંત થઈ જવાનું બે મહિને નહીં ચાર મહિને નહીં છ મહિને નહીં અને આઠ મહિને એ માણસને ભરી લે મિત્રો હું તમને એક એક્ઝામ્પલ આપું બરોબર ને મેં છઠ્ઠા મહિનામાં એક ફરિયાદ કરેલી સુરત સાયબર ક્રાઇમમાં કઈ બાબતમાં હું ક્લિયર જ બોલું અહીંયાથી ક્લિયર જ બોલું બરોબર ને ની અંદર ફોટો મોર્ફિંગ બાબતની સારા ફોટાને ખરાબ ફોટા બનાવી દેવાની એક ફરિયાદ આપણે છઠ્ઠા સાતમા મહિનામાં કરેલી બરોબર ને આજથી ચાર દિવસ પહેલાં એ માણસ એના ઘરે પહોંચ્યો અને જમવા બેઠો હતો ને ત્યાં પોલીસ પહોંચી ગઈ ગાલે ભુરા છ મહિના જતા રહ્યા પાંચ મહિના જતા રહ્યા પેલા ભાઈ એકદમ નિશ્ચિંત થઈ ગયા હતા કે કેમ હું થયું સાહેબ કે મેં તો કાંઈ નથી કર્યું એ કે તે કાંઈ નહીં કર્યું એમ કેમાં જો આ ફોટો જો આ તે બનાવ્યો તો કે નહીં સાહેબ મેં નહીં બનાવ્યો કારણ કે એ ભાઈએ પોતાનું આઈડી ડિલીટ મારી ચૂકેલા પણ એ પોતાનું આઈડી ડિલીટ મારે જીમેલવાળાને તો ખબર જ હોય કે આ આઈડી જે છે એ કયા મોબાઈલથી કયા આઈપીએસ વાળા મોબાઈલથી જ જનરેટ થયેલું અને આઈપી એડ્રેસ મળે એટલે આઈપી એડ્રેસના આધારે એ ખબર પડે કે આ કઈ કંપનીનો મોબાઈલ છે અને એ કંપની પાસે ડિટેલ માગે પોલીસ એટલે કંપનીવાળા કહી દે કે આ ભાઈ આયા હતા મોબાઈલ લઈ ગયા હતા વાત પૂરી થઈ ગઈ ઓકે અહીંયાથી મિત્રો આપણે આગળ જઈએ તો રૂઢ સંજ્ઞાઓ વિશે વાત કરીએ તો જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે એમાં નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે આજના લેક્ચરમાં જેટલા વિદ્યાર્થીઓ છે ને આમાંથી ખાલી હું પાંચ વિદ્યાર્થીઓને વિનંતી કરું જે રેગ્યુલર ભણવા આવે છે અને એ વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ભાઈ આપણે રેગ્યુલર ભણવા આવીએ છીએ સાહેબ સારું ભણાવે છે બરાબર ને હું તમને કહું તમારા મોબાઈલમાંથી આ સ્ક્રીનશોટ છે ને તમારી પાસે તમારા મોબાઈલમાંથી તમે એક વખત ફરિયાદ કરી દેજો તમને કાંઈ નહીં થાય એને હા કારણ કે એટલા તો આપણું કાયદા કાનૂન એટલું તો સારું જ છે ફરિયાદી હેરાન નહીં થતું ઓકે એક વખત ખાલી તમે ટ્રાય મારી દો બરાબર ને ચાર પાંચ મહિને તે પેલા ભાઈને ખબર પડી જશે જે હશે તે કોણ છે આઈ ડોન્ટ નો ઓકે એકવાર ટ્રાય મારી દો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની જે બેચ છે એ ફોરેસ્ટ ગાર્ડની બેચ જેમાં ફિઝિકલની તૈયારી પણ આપણે સાથે કરાવીએ છીએ ડેમો પહેલાં ફીસ છે મિત્રો વીસ હજાર પાંચસો ડેમો પછી બાવીસ પાંચસો અને બેચ મિત્રો ત્રેવીસ નવેમ્બરથી શરૂ થાય છે ડેમો ઓલરેડી ખતમ થઈ ગયા એકવીસ બાવીસ ડેમો ડેમો હતા અને ગઈકાલથી આ બેચ જે છે એ બેચ શરૂ થઈ ગઈ છે ઓકે સાથે સાથે શું મળે છે તો ઓનલાઈન બેચ મળે છે અને જ્ઞાનની કીટ મળે છે સમય છે મિત્રો બપોરે ચાર વાગ્યાનો આ આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને તમે તમામ માહિતી મેળવી શકો છો અને જો ઓનલાઈનમાં તમે બેચ મેળવવા માગો છો તો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ માટે છેલ્લો દિવસ છે તમારી પાસે ઓકે ફીસ છે મિત્રો બાર હજાર રૂપિયા પણ તમને અહીંયા ડિસ્કાઉન્ટ સાથે સાત હજાર બસો રૂપિયા મળે છે સાત હજાર બસો રૂપિયા મળે છે ઓકે બસો રૂપિયામાં મળે છે એમાં જી કે પચાસ માર્ક્સનું ગુજરાતી ભાષા વ્યાકરણ પચીસ માર્ક્સ સામાન્ય ગણિત પચીસ માર્ક્સ ભૂમિ ભૌગોલિક પરિબળો સો માર્ક્સ ટોટલ બસ્સો માર્ક્સનું જે નોલેજ છે એ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમામ માહિતી મેળવી શકો છો ચંદ્ર અને સૂર્ય કેમ કદમાં સરખા લાગે છે એનું કારણ છે કે સૂર્ય જે છે એ પૃથ્વીથી ઘણા બધા પ્રકાશ વર્ષ લાખો કરોડો કિલોમીટર સૂર્ય જે છે એ પૃથ્વીથી દૂર છે એટલા માટે જેમ જેમ વસ્તુ દૂર થતી જાય આ પેન જે છે એ મારી પાસે છે તો મને એટલી લાગે છે પણ અહીંયાથી હું દસ ફૂટ આઘી રાખી દઉં તો આ પેન મને આવડી લાગશે બરાબર ને જેમ જેમ સૂર્ય દૂર છે એમ આપણને સૂર્ય નાનો લાગે છે ચંદ્ર પૃથ્વીથી ઘણો નજીક છે એટલા માટે ચંદ્ર જે છે એ આપણને મોટો લાગે છે ઓકે એનું રીઝન છે આ જેટલી કોમેન્ટો આવે છે ને દોસ્તો તમે તમારી રીતે ધારોનતે કરી શકો એ માણસ જે માણસને મેન્શન કરીને અહીંયા અપશબ્દ બોલે છે ને એ માણસ તો આસાનીથી ફરિયાદ કરી શકે આસાનીથી ફરિયાદ કરી શકે ખાલી પાંચ છ છોકરીઓ એક વખત ફરિયાદ મૂકી દે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ની અંદર કે મારું નામ લખી અને ગાળો અને આવી બધી વસ્તુઓ ખેલ ખતમ થઈ જાય બે ચાર મહિનામાં એનો ઓકે હવે અહિયાંથી મિત્રો આપણે આગળ જઈએ તો નકશાની જે સંજ્ઞાઓની જે ભાષા છે એ ભાષા સામાન્ય રીતે ચિહ્નોમાં હોય છે તે સરળ અને સર્વમાન્ય ભાષા છે ફોર એક્ઝામ્પલ તમે લોકોએ જો આરટીઓની કોઈએ એક્ઝામ આપેલી હોય આરટીઓની એક્ઝામ એટલે આરટીઓની એક્ઝામ એટલે હું શેની વાત કરું છું ખબર છે જે લાઇસન્સની એક્ઝામ આવે ને એની વાત કરું છું લાઇસન્સની એક્ઝામ આવે તમને ખબર છે કોમ્પ્યુટર ટેસ્ટ આવે એ એક્ઝામ જો તમે આપેલી હોય અથવા રોડ ઉપર તમે નીકળતા હોય તો કેટલા એવા બોર્ડ મારેલા હોય જ્યાં પર એની સંજ્ઞાઓ હોય એકદમ સરળ અને સર્વમાન્ય ભાષા છે ઓકે તમે મિત્રો રોડ ઉપર જતા હોય તો ત્યાં તમને આવી રીતનો જે છે આવી રીતનો તમને નકશાની અંદર કોઈક ભાગ દેખાડેલો હોય તો આનો મતલબ શું થાય ખબર છે કે આગળ જે છે એ રોડ ઉપર બમ્પ આવે છે શું આવે છે બમ્પ હવે ભારતવાળા એમ કહે નાના અમારે એમ નહીં રાખવું અમારે તો એમ રાખવું છે કે આગળ બમ્પ આવે છે તો આ વસ્તુ પોસિબલ છે નથી પોસિબલ કેમ કારણ કે સમગ્ર વિશ્વની અંદર આ સંજ્ઞાઓને ચેન્જ કરી શકાય નહીં આ સંજ્ઞાઓને ચેન્જ કરી શકાય નહીં આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં આ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે અને બીજું એક શબ્દ લખી દઉં આની ફેર બદલી શક્ય નથી અમેરિકાવાળા એમ કહે કે અમારે બમ્પર આવા પ્રકારનું રાખવું ભારતવાળા એમ કહે કે અમારે આવા પ્રકારનું રાખવું ઓસ્ટ્રેલિયાવાળા એમ કહે કે અમારે તો એમ રાખવું છે બરાબર ને કે આગળ બમ્પર આવતા હે આમ કરીએ નોટ પોસિબલ નોટ પોસિબલ ઓકે અહીંયાથી આગળ જઈએ તો ભારતનું સ્થાન આપણે નકશાની અંદર જઈએ તો ભારત એક વિશાળ ભૂમિભાગ છે અને તે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે હવે સમજો મિત્રો આપણે જ્યારે પૃથ્વી

આ કયો ભાગ છે દક્ષિણ ભાગ છે ઓકે તો મિત્રો ખાસ સમજમાં રાખજો ભારત જે છે એ કઈ દિશા તરફ આવેલો છે તો ઉપર તરફ એટલે કે ઉત્તરમાં અને પૂર્વ તરફ એટલે પૂર્વમાં આ ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આપણો ભારત દેશ જે છે એ ભારત દેશ આવેલો છે અને એશિયા ખંડમાં કઈ જગ્યા પર આવેલો છે તો દક્ષિણ ભારતમાં એશિયા ખંડમાં કઈ જગ્યા પર આવેલો છે દક્ષિણ ભારતની અંદર ઓકે અને ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે એ આપણને બધાને ખ્યાલ છે કે સાહેબ ભારતની ઉત્તર દિશાનો જે ભાગ છે ત્યાં કઈ પર્વતમાળા આવેલી છે ભાઈ આ હિમાલય પર્વતમાળા પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અહીંયા પર બંગાળનો ઉપસાગર આવેલો છે અને પશ્ચિમ દિશાએ એ અરબસાગર અહીંયા પર અરબસાગર અને દક્ષિણમાં કયો મહાસાગર છે ભાઈ હિન્દ મહાસાગર છે કયો મહાસાગર છે હિંદ મહાસાગર છે ઓકે મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ પોઈન્ટ ચાર ઉત્તર અક્ષાંશથી સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સાતથી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે સાહેબ આમાં મને કંઈ સમજ ના પડી હું તમને એક જબરજસ્ત રીતે સમજ પાડી દઉં ઓકે કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું અહીંયા ખાલી ધ્યાન રાખવાનું છે આપણે નવી સ્લાઇડને એડ કરી દઈએ હવે અહીંયા હું તમને સમજ પાડી દઉં જેને રેખાંશ અને અક્ષાંશમાં ખબર ના પડતી હોય એવા વિદ્યાર્થીઓએ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે ઓકે આ જે છે મિત્રો એ કઈ રેખાંશ છે તો આ ઝીરો રેખાંશ છે કઈ રેખાંશ છે આ ઝીરો રેખાંશ છે ઓકે અને આ જે છે એ વિષુવૃત છે એટલે આ ઝીરો અક્ષાંશ છે મેલી છે કે રેખાંશ હંમેશા જે છે એ રેખાંશ હંમેશા આ રીતના હોય છે ઓકે આવી રીતે મેં જે છે એ પૃથ્વીનો નકશો દોરી અને તમને બધી જ રીતે ડિટેલમાં સમજ પાડેલી છે છતાં એક વખત અહીંયાથી હું આ નકશાને જે છે એ ફરી પાછો ડ્રો કરી દઈએ એટલે આપણને સારી રીતે સમજ પડી જાય ભણવાવાળા વિદ્યાર્થીઓ ખાલી અહીંયા ધ્યાન રાખજો પોતપોતાના કોમેન્ટ બોક્સને બંધ રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી જો તમને એવી ઈચ્છા થાય કે આ હરામીએ આપણી બે કલાક કે આપણી એક કલાક બગાડી છે એકવાર નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલમાં જવું છે તો તમે ફરિયાદ કરી શકો છો તમારા જ મોબાઈલની અંદર ઓકે આ બધી જ રેખાંશો દોરેલી છે આપણે ઓકે હવે અહીંયા પર હું જે છે એ અક્ષાંશો દોરું છું જેને જેને પૃથ્વીના ગોળામાં ખબર નથી પડતી એ વિદ્યાર્થીઓ ખાસ સારી રીતે અહીંયા પર ધ્યાન રાખી શકો છો પૃથ્વીના ગોળો જે છે એ આજે ખેલ ખતમ થઈ જશે પૃથ્વીના ગોળામાં હવેથી કોઈ પ્રશ્નમાં તમારો ડાઉટ રહેશે નહીં ખાસ કરીને અક્ષાંશ અને રેખાંશમાં તો બિલકુલ જ તમને ડાઉટ નહીં રહી ભાઈ બિલકુલ જ તમને ડાઉટ નહીં રહે આની અંદર ઓકે આ પૃથ્વીનો ગોળો છે આ પૃથ્વીનો ગોળો છે હવે મિત્રો હું તમને એવું કહું કે આ જે રેખાંશ છે ઓકે આ ઝીરો રેખાંશ છે કેટલા છે આ કયું રેખાંશ છે ઝીરો રેખાંશ છે આ ઝીરોથી હું જેમ જેમ આગળ જતો જાય પહેલી વસ્તુ તો એ કે પૃથ્વી ઉપર કુલ રેખાંશ કેટલા અને પૃથ્વી ઉપર કુલ અક્ષાંશ કેટલા એ આપણને ખબર હોવી જોઈએ સાહેબ રેખાંશ ત્રણસો અને અક્ષાંશ એકસો અક્ષાંશ એકસો ઓકે અહીંયાથી તમે જેમ આગળ જશો એમ અહીંયા એક રેખાંશ આવશે અહીંયા બે રેખાંશ આવશે એમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓકે એમ મિત્રો આગળની સ્લાઇડમાં આપણે વાત કરી જો અહીંયા તરફ કે ભારત જે છે એ કઈ રેખાંશ પર છે તો અડસઠ પોઈન્ટ સાતથી સત્તાણું પોઈન્ટ પચીસ ઓકે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ જેવા તમે અડસઠ પોઈન્ટ સાત નંબરના અક્ષાંશે પહોંચી ગયા એટલે કે આ અક્ષાંશ ઉપર પહોંચી ગયા ત્યાંથી આપણા ભારત દેશની શરૂઆત થાય કયા દેશની શરૂઆત થાય ભારત દેશની શરૂઆત થઈ અને સત્તાણુ પોઈન્ટ પચીસ નંબરના અક્ષાંશ સુધી આપણો ભારત દેશ ફેલાયેલો છે હવે અડસઠ અને સત્તાણુ અડસઠ અને સત્તાણુ આ બંને વચ્ચેનો ગેપ જે છે એ તમે ચેક કરી શકો એવરેજ ઓલ ત્રીસ જેટલો ગેપ છે એવરેજ ઓલ કેટલો ગેપ છે ભાઈ આગળ ચાલુ હોય તો આગળ જોઈ લો આઠ પોઈન્ટ ચાર નંબરથી સાડત્રીસ પોઈન્ટ છ નંબર સુધી બરોબર ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવો અહીંયા આઠ નંબર આવી જાય કયો નંબર આઠ પોઈન્ટ ચાર થી સાડત્રીસ પોઈન્ટ છ સુધી જે છે એ ભારત દેશ ફેલાયેલો છે ઓકે હવે તમે આને ડ્રો કરી દો તો આખે આખું જે છે એ આપણા માટે ક્લિયર થઈ જાય કે યસ સાહેબ આ રીતે ભારત દેશ જે છે એ ભારત દેશ ફેલાયેલો છે પૃથ્વીના નકશા ઉપર પૃથ્વીના નકશા ઉપર બરોબર ને આ ત્રીસ રેખાંશ થયા મિત્રો અહીંયાથી અડસઠથી સત્તાણું હવે આપણે કીધેલું છે કે એક રેખાંશ વચ્ચેનું અંતર જે છે એ સૂર્યના પ્રકાશને ચાર મિનિટ લાગે ચાર તેરીને બાર એટલે એકસો ને વીસ એકસો વીસ મિનિટ યસ સૂર્યના પ્રકાશને ભારતના આ છેડેથી આ છેડે પહોંચવા માટે એટલે કે અરુણાચલ પ્રદેશથી અરુણાચલ પ્રદેશ અને આપણું જે સિરક્રિક છે આ બંને વચ્ચે ટાઈમનો ડિસ્ટન્સ કેટલો બે કલાકનો બે કલાક એટલે એકસો ને વીસ મિનિટ થઈ કેટલી મિનિટ થઈ ભાઈ બે કલાક એટલે એકસો મિનિટ થઈ ઓકે ભાઈ કાંઈ ન કરો યાર તમારી પાસે મહેશ સરના તરલ સરનાન ચેતન સરના નંબરો હશે જ તે ઓકે જેનું જેનું નામ લઈને કોમેન્ટ કરે હે સાહેબને મોકલવા મળો ધડાધડ ધડાધડ સ્ક્રીનશોટ ઓકે એવું ન કહેવાનું હોય એને મગજ છે કે એને નથી એને નથી મગજ એ તો તમને ખબર જ છે એને મગજ હોય તે આવું ના કરે યાર ઓકે એને મગજ હોય એ આવું ના કરે ઓકે સાહેબને મેસેજ સ્ક્રીનશોટ સાહેબને મોકલવા મંડો રેડી એ જે કાંઈ હશે યાર બહાર આવી જશે એને ચાર પાંચ મહિના કૂદકા મારવા હોય તો મારી લેવા દો શું કરવા તમે આવું બધું ટેન્શન લો છો ઓકે અહીંયાથી આગળ જઈએ આ ભારતનો નકશો છે હવે મિત્રો તલાટી જે છે એ તલાટીની બેચ એમાં જુનિયર ક્લાર્ક અને તલાટી માટે સ્પેશિયલ બેચ છે ઓકે એકવીસ બાવીસ નવેમ્બરે આપણે ડેમો હતો ખતમ થઈ ગયો આઠ વાગે ગઈકાલથી આપણે નવી નવેમ્બરની જે બેચ છે એ રેગ્યુલર શરૂ થઈ છે ફ્રી રીડિંગ લાઇબ્રેરી ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી એડવાન્સમાં રેકોર્ડ લેક્ચર રોજ પચાસ માર્ક્સની ટેસ્ટ ડેઇલી અઠવાડિયે સો માર્ક્સની ટેસ્ટ ફ્રી મટિરિયલ તમને અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે આ તમામ સુવિધાઓ તેર હજાર નવસો નવ્વાણુંમાં છે અને જો કોઈને તલાટી અને જુનિયર ક્લાર્કની સિલેક્શન બેચની અંદર એડમિશન લેવું હોય તો સાઠ દિવસની અંદર આપણે જે છે એનો સિલેબસ ખતમ કરવાના છીએ રોજ પાંચ કલાક લાઈવ લેક્ચર ફ્રી રેકોર્ડ લેક્ચર ચાર બુક દસ મોકટેસ્ટ તેતાલીસ પેપર સેટ બુક સાઠ ડેઈલી ટેક્સ્ટ બુક અને બાર જેટલા માઇન્ડ મેપ છે ઓકે બાર હજાર રૂપિયા ફીસ છે મિત્રો પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે લાઈવમાં અત્યારે સાત હજાર બસો રૂપિયામાં બેચ જે છે એ બેચ મળે છે વેલિડિટી છ મહિનાની છે આઠ નવેમ્બરથી આ બેચ જે છે એની શરૂઆત થઈ છે એક વસ્તુ સારી રીતે સમજી લો મિત્રો આજે સાંજે આઠ વાગ્યે અને ત્રીસ મિનિટે એટલે કે સાડા આઠ વાગ્યે તલાટીનો તરખાટ તલાટીનો તરખાટ ઓકે આપણે તલાટીનું અને જુનિયર ક્લાર્કનું જે સો માર્ક્સનું પેપર છે એ સો માર્ક્સનું પેપર સાથે લઈને ઉતરવાના છીએ કોણ ઉતરવાના છે તો જય સાહીર સર છે અને પ્રકાશ સિંહ દાયમા સર છે ઓકે સાંજે સાડા આઠ વાગ્યે બધા જ વિદ્યાર્થીઓને ભૂઇલા વગર આવી જવાનું છે તલાટીનું સો માર્ક્સનું પેપર આપણે ચેક કરીશું ઓકે અને એની અંદર જે કોઈ પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે ખૂબ જ સારા ડીપલી રીતે જે છે એ સમજશું પણ ઓકે જય હિન્દ જય ભારત